जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर शाला परिवार की शैक्षणिक यूट्यूब चैनल में धोरण आठ ना तमाम विद्यार्थियों योगेश गोहिल हार्दिक स्वागत करूँ छू। छेल्ला दास में आपने स्वाध्याय 9.2 नो अभ्यास करो हतो। आजना दास में आपने प्रकरण 9 बेसिक पदावलियो अने नित्य सब एनो स्वाध्याय 9.3 નો પ્રશ્ન પેલો છે અભ્યાસ કરવાનો। સ્વાધ્યાય 9.2 ની અંદર આપણે એક પદી નો એક પદી સાથે ગુણાકાર। સ્વાધ્યાય 9.3 માં આપણે એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે। સૌપ્રથમ પ્રશ્ન એક જોઈએ। પ્રશ્ન એક આપણને એવી સૂચના આપવામાં આવેલી છે કે પદાવલિઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો। આપણે કરવાનો છે ગુણાકાર। પહેલી જોડમાં આપણને આપવામાં આવી છે 4p। આ એક પદ છે 4p q + આ બે પદ થયા પહેલું અને બીજું। આનો હવે જ્યારે આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા હોઈએ ત્યારે દ્વિપદી હોય એટલે આપણે કૌંસમાં લઈએ 4p q + કૌંસ ન કરવો હોય અને ગુણાકારની દિશાને મૂકો તો પણ ચાલે। હવે કૌંસની બહારનો પદ હોય એટલે કૌંસની અંદર પ્રથમ પદ હોય એની સાથે ગુણાકાર કરો એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો 4pq + નિશાન છે। હવે બીજા સાથે ગુણાકાર 4pr આ થઈ ગયો આપણો જવાબ 4pq + 4pr। બીજો દાખલો જોઈએ એમાં આપ્યું છે ab એક પદ થઈ ગયું પછી આપ્યું છે a-c નિયમ મુજબ ab કૌંસમાં a-b જે રીતે પ્રથમ દાખલામાં કર્યું એવી રીતે પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર। હવે આપણે એનો ગુણાકાર કરીએ તો અહીંયા ઘાતનો સરવાળો થઈ જશે એનો વર્ગ b માઇનસ હવે આપણે એનો ગુણાકાર કરીએ તો અહીંયા ઘાતનો સરવાળો થઈ જશે ab નો વર્ગ। આ રીતે આનો જવાબ જોઈએ આવશે। દાખલા નંબર 3 જોઈએ। દાખલા નંબર 3 માં આપણને કીધું છે a વત્તા b અને 7 એનો વર્ગ b નો આ રીતનો આપણને આપેલો છે તો નિયમ તો એનો એ પ્રથમ બે નો ગુણાકાર 7 અહીંયા 2 છે અને અહીંયા 1 એટલે 3b નો વત્તા હવે આ બંને નો વર્ગ તો 7 એનો વર્ગ b ની 3 આ રીતે છે એનો જવાબ। ચોથો દાખલો એનો વર્ગ ઓછા 9 એનો વર્ગ ઓછા 9 અને 4 કૌંસમાં લઈ લઈએ એનો વર્ગ ઓછા 9 4 એ પહેલા પહેલાનો ગુણાકાર 4 અહીંયા 1 છે 2 ને 1 3 માઇનસ 9 ચોક 36 એ આ રીતે છે એનો જવાબ આવશે। હવે પાંચમો દાખલો જોઈએ। પાંચમા દાખલામાં કીધું છે pq + qr + rp અને 0 તો ગુણાકારમાં મૂકીએ pq + qr + rp ગુણાકારમાં 0 તો 0 નો કોઈપણની સાથે ગુણાકાર શું થશે 0 જ થશે। આ હતો આપણો પ્રશ્ન પહેલો જે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ પ્રશ્ન રફનો બાકીનો બંનેમાં છે લખવાનો રહેશે। હવે આગળ વધીએ પ્રશ્ન 2 તરફ। પ્રશ્ન 2 માં આપણને કોષ્ટક આપેલું છે। પ્રશ્ન 2 કોષ્ટક
करो। इमा आप यूँ छे के क्रम प्रथम पदावली बीजी पदावली गुणाकार आ रीतना चार भाग आपेला छे। सौप्रथम भाग आपणे કોષ્ટકમાં લઈ લઈએ क्रम पहेलो छे। पहेला क्रममां आपणने આપેલો છે a, પછી આવ્યો છે b c d b વત્તા c વત્તા d। હવે કીધું છે ગુણાકાર, ત્રણેયનો ગુણાકાર કરવાનો છે। પહેલા પદ પહેલા સાથે ab થશે, પહેલા પદ બીજા સાથે ac થશે અને ad થશે। આ રીતનો છે એનો ગુણાકાર આપણને મળશે। બીજો ક્રમ જોઈએ x વત્તા y ઓછા 5 x વત્તા y ઓછા 5 બીજી પદાવલી આવે છે 5xy। पांच एक्स वाई नो त्रण साथे गुणाकार करिए, पांच एक्स वाई नो आ एक साथे करिए तो पांच एक्स नो वर्ग वाई कारण के एक्स बे वक्त थशे। अहीं आपणे थोड़ी जगह लूटी पड़े छे तो एने लंबावी दईए जेथी करीने आपणने लखवामां सरळता रहे। प्रथम पद साथे पांच एक्स नो वर्ग वाई आव्यो, બીજા પદની સાથે 5 x y છે એ કેટલી વખત થશે, 2 વખત થશે, પછી માઈનસ 5 છે એટલે 5 5 25 x y, આ રીતે એનો જવાબ આવશે। ત્રીજું પદ p બીજી પદાવલી છે 6 p નો વર્ગ ઓછા 7p વત્તા 5 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 6p ની 3 ઘાત ઓછા આ બંનેનો કરીએ એટલે 7p નો વર્ગ વત્તા આ બંનેનો કરીએ એટલે 5p। ચોથો ક્રમ એમાં આપ્યું છે 4p નો વર્ગ q નો વર્ગ 4p નો વર્ગ q નો વર્ગ p નો વર્ગ ઓછા q નો વર્ગ, ચાલો આ બંને નો કરીએ તો પેલા આ બંને નો કરીએ એટલે 4p નો 2 અને 2 4 એટલે 4p ની 4 ઘાત q નો વર્ગ ઓછા આ બંને નો કરીએ એટલે 4p નો વર્ગ q ની 4 ઘાત, આ રીતે એનો જવાબ આવશે। છેલ્લો ક્રમ જોઈએ પ્રશ્ન 5 નો। પ્રશ્ન 5 માં a વત્તા b વત્તા c, a વત્તા b વત્તા c અને abc, abc નો a સાથે એટલે a નો વર્ગ bc, b નો વચ્ચે વાળા સાથે કરીએ એટલે ab નો વર્ગ c અને c ની સાથે કરીએ એટલે abc નો વર્ગ, આ રીતે છે આપણો કોષ્ટક અહીંયા છે પૂર્ણ થશે। કોષ્ટક છે દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય 3.2 ના પ્રશ્ન 3 થી 5 આપણે આ સ્વાધ્યાયના બીજા ભાગમાં છે અભ્યાસ કરીશું। ત્યાં સુધી જય સ્વામિનારાયણ।